પરિવારોને ઘરે મૂકી 24 કલાક ખડે પગે રહીને પ્રજાની સેવા કરતા કર્મયોગ્યોનું સુરતમાં અનોખું અભિવાદન કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોનાની મહામારી સામેની લડતમાં 40 ડિગ્રી તાપમાનમાં પણ પોલીસકર્મીઓ, આરોગ્ય વિભાગ તેમજ 108ના કર્મચારીઓ જાન જોખમમાં મૂકીને લોકોની સેવા કરી ફરજ બજાવી રહ્યા છે, ત્યારે ઓલપાડના ભટફરિયાના રહીશોએ તેઓનું અનોખું સન્માન કરવાનું નક્કી કર્યું હતું. લોકોએ થારી, ઢોલ, નગાડા વગાડી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને પોતાને પોલીસ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપર પુષ્પવર્ષા કરી હતી. મહત્વનું છે કે ઓલપાડ તાલુકામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. બહારના વ્યક્તિને ઓલપાડમાં પ્રવેશબંધી કરીને પોલીસે ખૂબ જ સરાહનીય કામગીરી કરી સતર્કતા બતાવી હોય લોકો સ્વયંભૂ ઘરની બહાર નીકળી તેઓનું સન્માન કરી તેઓની કામગીરીને જાહેરમાં બિરદાવી હતી. નિર્મલ પટેલ, ZSTV, ઓલપાડ. ઓમ શાંતિ. આજે વિશ્વની અંદર જ્યારે આ કોરોના COVID-19ની મહામારી ચાલી રહી છે એવા સમયે આ દુનિયાની અંદર જે માનવજનો માટે એક આપત્તિજનક સમયની અંદર પોલીસ કર્મચારીઓ અને આરોગ્યને સંબંધિત જે પણ નર્સિસ છે, ડૉક્ટર્સ છે, જેઓ પોતે પોતાનો બહુમૂલ્યો સમય મના જનસેવામાં લગાવી રહ્યા છે, ન એ લોકો પોતે પોતાના તનની, પોતાના જીવનની કોઈ પણ ચિંતા કર્યા વગર દેશને માટે, જનોને માટે એ લોકો પોતાનો અમૂલ્ય સમય અને જીવન આપી રહ્યા છે. તો આવા સમયે આપણા કોઈપણ નગરજનો તરફથી, એક એક ભાઈ બંધુઓ તરફથી આપણી એ ફરજ બને છે કે આપણે એમનું મના સ્વાગત કરીએ, ઉમંગ ઉત્સાહ બિરદાવીએ, તાકી એ લોકોના કાર્યક્ષેત્ર તરફ અવિરતપણે આગળ વધી અને એ લોકોના કાર્યને સારી રીતે ફરજ નિષ્ઠા બજાવે એ જ શુભાવના અને શુભકામના છે. પરમાત્મા એમને શક્તિ અને બળ પૂરું પાડે એ જ શુભાવના શુભકામના સાથે. ઓમ શાંતિ. નરસિંહ સ્વસ્તુપાલ સાહેબ, ભટફળિયા રોયલ ગ્રુપ, ઓલપાડ. જે રીતે પોલીસકર્મીઓ 40 ડિગ્રી તાપમાનમાં આજે મહામારી છે વિશ્વવ્યાપી કોરોના, તેના રક્ષણ માટે ઓલપાડ ગામનું જે રક્ષણ કરી રહી છે તે બાબતે જો એ લોકો 40 ડિગ્રી તાપમાનમાં આ રીતનું રક્ષણ કરતા હોય અને ઓલપાડ ગામમાં હાલ 0 કેસ છે, જો કોઈ ગામની બહારથી આવ્યું હોય તો તરત જ તેનો મેસેજ લઈ તરત એ વ્યક્તિને ગામમાંથી દૂર કરવાની કાર્યવાહી તેઓ કરે છે. તો જો એ લોકો દ્વારા ગામ માટે આટલું બધું કરવામાં આવતું હોય તો એ લોકોનું સન્માન કરવું જોઈએ એવું એક મનમાં વિચાર હતો. મુલ્લાવાસીઓને આ બાબતે જાણ કરતાં તમામનો સહસહકાર મળતા આજે એ લોકો 5 વાગે ફ્લેગ માર્ચ મારી અને મુલ્લામાંથી પસાર થયા. લોકો દ્વારા ફૂલ અને થાળી વગાડી તેમનું સન્માન કરવામાં આવેલ છે.